નમસ્તે, મજામાં ને બધા? સરસ. તો આજે આપણે જોશું અભિનવ હિન્દી પ્રવેશિકા. તેમાં આપણે કસે કમળ, ખસે ખરગોશ, ઘસે ગમલા, ઘસે ઘર, ચસે ચરખા, છસે છાતા છત્રી, જસે જહાજ, ત્યાં સુધી આપણે જોઈ ગયા. અને હવે આપણે આજે શીખીશું જસે ઝરણા. શું જસે ઝરણા? તો હિન્દીમાં જ આવી રીતે લખાય, ઝરણા અને જ. તો અહીંયા ઝરણા, ઝરણા અને ઝરણા એટલે ઝરણું. તો હિન્દીમાં જ આવી રીતે લખાય. તો અહીંયા દોટક લાઈન થી પેલું છે, બધાએ ઘૂંટવાનું છે. પછી હવે નીચે આવી જાવ છો, જ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, જ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. તો આમાંથી આના જેવો જ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો આ છે જ, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ શું છે, આપણે જોઈ ગયો છે ગમલા, આ ઈ જોયું નથી. આ જ છે, હા, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ શું છે, જ છે નથી, તો આ છે નથી, આ છે છે, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ છે જ નથી, આ છે હા, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. આ છે, આ શું છે, છસે છત્રી, આ છે નથી, આ નથી, આ છે હા, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. આ છે નથી, તો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી. હવે પઢો રંગ પૂરો. પછી જો અહીંયા ઝરણાનો જ આપેલો છે, એમાં સરસ રીતે રંગ પૂરવાનો છે. અહીંયા જ આપેલો છે અને અહીંયા ડોટક લાઈનથી આપેલો છે, ટપકા જોડવાના છે. અને આપને એરોય બતાવેલો છે, એક કરીને આ બાજુ જોડવાનો, બે કરીને આમ. જો અહીંયા જુઓ છો તો અહીંયા આપેલું છે, તો અહીંયા એકડાનો આમ નીચે એરો હોય છે. તો પહેલાં આપણે જ લખીને તો પહેલાં નીટું કરવાનું. પછી બગડાનો વળાંક આમ કરીને અહીંયા સુધી છે. પછી તગડો અહીંયા છે અને ચોગડાનો વળાંક આમ આપેલો છે. પછી પાંચડાનો એરો આમ છે, જોયું બધાએ? હા. પછી છગડાનો એ નીચે અને સાતમાં આડી શિરોરેખા. આવી રીતે જ બનાવવાનો છે. પછી હવે નીચે જુઓ, જોઈએ નીચે જ ઘૂંટવાનાય છે ને લખવાનાય છે. બધાએ આવડે લખતા? હવે બધા લખો છો ટુ લાઈન બુકમાં કકો? હા. તો હવે અહીંયા આપણે જ ઘૂંટશું હરવે હરવે અને પછી લખશું જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા. ઘૂંટશો એટલે આવડી જશે, બોલતું જવાનું ને ઘૂંટતું જવાનું સાવ સહેલો જ છે. જસે ઝરણા. આમાં પાછું જોવાનું છે, જો આ વધારે જગ્યા, ઓછી જગ્યા અહીંયા લખવાની, આ વધારે જગ્યા હોય ને એ બે લીટીમાં જ લખવાનું છે. અહીંયા લખીએ આપણે જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા. બધા સૌ સહેલા જ છે, આવડી જ જશે. જસે ઝરણા. પેલા ડાકલા ડ છે એવો કરવાનો, પછી આમ રમકડા ડ, પછી આડું લીટું, ઊભું લીટું ને માથે શીરો રેખા. જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા, જસે ઝરણા. આવી રીતે તમારે ઘરે બોલતું જવાનું ને સરસ રીતે લખવાનું છે. હો, હું પાછળ આવી જાઉં છું. હવે શું આપેલું છે,
છકો છસે શરૂ હોને વાલે ચિત્રો છે જોડો જને જરી જથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાનો છે આના છે વો જસો થી ઈ ચિત્ર સાથે જોડવાનું છે આ શું છે જરોખા તો આના જેવો જ છે તો ઈ જથી શબ્દ થાય છે તો એની સાથે જોડી દેવાનું ઘર તો એની સાથે થતો નથી તો જોડવાનો નહીં ઝૂલા તો ઝૂલા છે ઈ જથી શરૂ થાય છે પછી ચરખા તો ઈ જથી શરૂ થતો નથી ઝંડા તો ઈ થાય છે તો એની સાથે જોડી દે ચરણા તો એને જોડી દેવાનું પછી છવી ઈ થતું નથી પછી હવે બાજુમાં આવી જાઓ જની નીચે લીટી કરો જ કે નીચે રેખા ખીચો જ દેખાય એની નીચે લીટી કરવાની આ શું છે ઝરણા તો અહીંયા જ છે ઝરોખા તો આને જ કહેવાય ઝૂલા તો અહીંયા જ છે એની નીચે લીટી કરવાની ઝપટ તો અહીંયા છે પછી અહીંયા બે જ છે જો હે ને જમજમ તો એની નીચે લીટી કરવાની ઝલક તો અહીંયા લીટી કરવાની પછી જથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો જસે અલગ વર્ણ પર ચોકડી કરો તો આ જ થી અલગ હોય એની ઉપર ચોકડી કરવાની છે જો આ જ છે તો આ જ છે નથી તો એની ઉપર ચોકડી કરવાની આ છે જ આ ખ છે આપણે જોઈ ગયા ને ખસે ખરગોશ તો એની ઉપર ચોકડી કરવાની આ જ છે હા તો એની ઉપર ચોકડી કરવાની નથી પછી આ છે નથી તો એની ઉપર ચોકડી કરવાની પછી આ જ છે આ શું છે જસે જહાજ તો એની ઉપર ચોકડી કરવાની જસે ઝરણા નથી આ શું છે જસે ઝરણા પછી આ શું છે જસે ચરખા તો એ જથી અલગ છે તો એની ઉપર ચોકડી કરવાની આ જ છે આ નથી તો એની ઉપર ચોકડી કરવાની આ જ છે આ નથી તો એની ઉપર ચોકડી આ નથી તો એની ઉપર ચોકડી હવે નીચે જુઓ છો વાંચો અને લખો પેલા શબ્દ ચિત્ર આપેલું છે એની નીચે ચિત્રનું નામ લખેલું છે મૂળાક્ષર પછી નીચે જ છે એ ડોટક લાઈનમાં આપેલું છે એની નીચે આપણે લખવાનું છે તે ઝરણા આ શું ઝંડા તો જ અહીંયા ડોટક લાઈનમાં છે તો અહીંયા આપણે લખવાનું ઘૂંટવાનું પછી અહીંયા લખવાનું આવડી જશે બધાને લખશો ને એટલે આ શું ઝરોખા ઝરોખા એટલે બાર તો અહીંયા આપણે લખવાનું ચાર ઝરણા પાણીનું ઝરણું હોય ને અહીંયા પેલા ઘૂંટી લેવાનું પછી અહીંયા લખવાનું ઝૂલા ઝૂલા એટલે ઈચકો તો અહીંયા એમ પેલા આમ લખી લેવાનું ઘૂંટવાનું અને પછી અહીંયા લખવાનું હવે નીચે જુઓ છો હવે નીચે જુઓ શબ્દ મેં છે ઝઢૂંઢ કરું તો રાઉન્ડ બનાવો શબ્દમાં જ આપેલા છે એ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનું છે ઝટકા પછી અહીંયા શું છે ફૂલ ઝડી તો ઝ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરવાનું ઝટપટ તો અહીંયા ઝ અહીંયા છે તો અહીંયા ઉપર રાઉન્ડ કરવાનું સમજ તો અહીંયા છે હવે તમને જસે ઝરણા સુધી આપણે જોઈ ગયા છીએ બધાએ ટુ લાઈનની બુકમાં જસે ઝરણા સુધી લખવાનું છે બધાને આવડી જવું જોઈએ ઘૂંટવાના ન આવડે ને ત્યાં સુધી હવે આપણે ટસે ટમટમ આગળના વિડીયોમાં જોશું બાય બાય વિદ્યાર્થી મિત્રો.